નવસારી શહેરમાં રહેતા અને આઈટી ક્ષેત્રમાં કામ કરતા એક આધેડ સાથે વિવિધ દેશોના શેર બજારોમાં રોકાણ કરવાની લાલચ આપી અને 2 મહિનામાં જ 21 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવાનો બનાવ પોલીસ ચોપડી નોંધાયો હતો. અલગ અલગ ક્ષેત્રમાં છેતરપિંડીના બનાવ બનતા હોય છે અને તે બાબતે ફરિયાદો પણ નોંધાતી હોય છે અને સમાચાર પત્રો તેમજ ચેનલોમાં પણ તે બાબતના સમાચારો પ્રસિદ્ધ થતા હોય છે. તેમ છતાં રૂપિયા કમાવાની લાલચમાં કેટલાય લોકો દૂતારાઓની વાતોમાં આવી અને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. તેવો જ એક બનાવ નવસારી ખાતે બનવા પામ્યો છે, જેમાં નવસારી ખાતે રહેતા અને આઈટી ક્ષેત્રમાં કામ કરતા એક આધેડને વિવિધ દેશોના શેર બજારોમાં રોકાણ કરવાની લાલચ આપી 2 મહિનામાં જ તેની પાસે 21 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનનારને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી ત્યારબાદ સ્ટોક માર્કેટને લગતા ખાતાઓ ખોલાવવામાં આવ્યા હતા અને સાયબર ક્ષેત્રના ગાંઠિયાઓ દ્વારા સ્ટોક માર્કેટમાં રોકાણના નામે માત્ર 2 મહિનામાં જ 21 લાખથી વધુની રકમ બેંકના અલગ અલગ ખાતાઓમાં જમા કરાવી છેતરપિંડી કરતા સમગ્ર મામલો સાયબર ક્રાઇમ સમક્ષ પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સાયબર ક્રાઇમના માસ્ટર માઇન્ડ ગાંઠિયાઓ દ્વારા વિશ્વની જાણીતી એજન્સીઓના નામનો દુરુપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. નવસારી ખાતે રહી અને આઈટી ક્ષેત્રમાં વર્ક ફ્રોમ હોમની નોકરી કરતા 58 વર્ષીય કિરણ દાજી પટેલને વોટ્સએપ ગ્રુપની એક એપ્લિકેશન 13 બ્લેક રોક સ્ટોક રિટેલ એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ ક્લબમાં જોઈન કરી ગ્રુપમાં શેર માર્કેટને લગતી જાહેરાતો આપી ટ્રેનિંગ લેવા માટે બીજા વોટ્સએપ ગ્રુપ જુનાથન સાઇમન પ્રોફિટ એક્સચેન્જ 1માં જોઈન કરી જેના એડમિનને પોતાનું નામ મેરેલિના અને પોતે વોટ્સએપ ગ્રુપના આસિસ્ટન્ટ હોવાનું જણાવી સ્ટોક માર્કેટને લગતા ખાતા ખોલાવ્યા હતા અને તેમની પાસે મસ્ત મોટી રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં નખાવી અને છેતરપિંડી કરતા સમગ્ર મામલો સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. ગાંઠિયાઓ દ્વારા એન્ડ્રોઇડ એપ્લિકેશન પર લિંક મોકલી ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી સ્ટોક માર્કેટમાં રૂપિયાનું રોકાણ કરવાથી સારો ફાયદો થશે તેવો વિશ્વાસ અને ભરોસો આપી ગુનાહિત કાવતરું રચી તારીખ 10મી જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધીમાં અલગ અલગ કંપનીના શેર ખરીદવા માટે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડના ખાતામાં પ્રેમ ડિજિટલ સર્વિસના નામે રૂપિયા 10,000 જમા કરાવ્યા બાદ ટુકડે ટુકડે 4 લાખ, 1 લાખ, 5 લાખ, 10.50 લાખ, 50,000 અને 3 લાખ મળી ફરિયાદી પાસે કુલ રૂપિયા 21.60 લાખ અલગ અલગ બેંક ખાતાઓમાં નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ સાયબર ક્રિમિનલે ફરિયાદીને લાલચ આપવા માટે કમિશનની રકમ પણ આપી હતી, જેને કારણે ફરિયાદીનો ક્રિમિનલ પર વિશ્વાસ વધ્યો હતો. ત્યારબાદ ફરિયાદી કિરણ પટેલને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની શંકા જતા તેમણે નવસારી સાયબર ક્રાઇમ ખાતે જઈ પોતાની ફરિયાદ આપી હતી, જેમાં પોલીસે અલગ અલગ બંધ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તમામ બેંક એકાઉન્ટ સીઝ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર પ્રકરણની તપાસ એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સિમરન ભારદ્વાજ કરી રહ્યા છે. હું કિરણકુમાર ડી પટેલ, રહેવાસી જલારામનગર, નવસારી. મારી જોડે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરાવીને અલગ અલગ ગ્રુપ બનાવીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના બહાને નકલી એપ્લિકેશન પર બધું મોબાઈલમાં ડાઉનલોડ કરાવી અને એના દ્વારા શેર માર્કેટમાં રોકાણ થતું બતાવીને ફ્રોડ કરવામાં આવેલું છે. આવો જોનાથન સિમોન, જે યુએસના શેર માર્કેટમાં એક મોટું નામ છે, એ નામનો યુઝ કરતા હતા અને એ બ્લેક રોક સ્ટોક રિટેલ કંપનીનો ઉલ્લેખ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા અને ટોટલ મારી પાસે 21,60,000 જેવા પૈસા એમણે ટ્રાન્સફર કરાવી લીધા હતા અલગ અલગ બેંક એકાઉન્ટોમાં અને એ ઓનલાઈન એપ્લિકેશનમાં શેર ટ્રેડિંગ દ્વારા એ લોકો મને અરાઉન્ડ 62 લાખ જેવા એના થયા એવું બતાવતા હતા. પણ પછી છેલ્લે જ્યારે મેં ઉપાડવાની કોશિશ કરી ત્યારે ઉપાડવા નહોતા દીધા, એટલે મેં સાયબર ક્રાઇમમાં મને જેવો આ ખ્યાલ આવી ગયો કે આ ફ્રોડ થાય છે, એટલે 5 ફેબ્રુઆરીના રોજ મેં સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરી દીધી હતી. નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક FIR દર્જ હોઈ હૈ ટાસ્ક ફ્રોડ સે રિલેટેડ અંડર IT એક્ટ એન્ડ IPC. ઇસ FIR કે તહેત કમ્પ્લેનન્ટ કિરણ દાજીભાઈ પટેલને ઇન અ સિરીઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કુલ 21.6 લાખ રૂપીઝ ફ્રોડસ્ટર્સ કો ગવાએ હૈ.
ये एक फ्रॉड नेटवर्क है जो व्हाट्सएप ग्रुप के थ्रू फंक्शन करता था। इन्होंने लोगों को व्हाट्सएप पे लालच देके कुछ इन्वेस्टमेंट मांगी, फिर ये वही इन्वेस्टमेंट में कुछ रिटर्न्स बना के कंप्लेनेंट को वापस किया। इसके आधार पर कंप्लेनेंट का भरोसा जीता और कंप्लेनेंट से टोटल 21.6 लाख रुपीज़ इन्होंने लिए। कंप्लेनेंट जैसे जैसे पैसे देते गए उनको फेक स्क्रीनशॉट्स मिलते गए, लेकिन इसके बाद इन्होंने कोई पैसा कंप्लेनेंट का वापस करने से इनकार कर दिया। इस आधार पर कंप्लेनेंट की FIR हमने रजिस्टर की और इन्वेस्टिगेशन जारी है। इस नेटवर्क से रिलेटेड जो भी लोकल लोग हैं उन सभी की इन्वेस्टिगेशन जारी है और जल्द ही हम इसके और डिटेल्स अपने पास मौजूद करवाएंगे। रिपोर्ट एडिसन न्यूज़ नवसारी।